Marieta Mauta dice. Ay, bueno. ¿Se llega, verdad? Mami. હું નાનપણથી તમને સવાલ કરતો આવ્યો છું કે તમે એટલા બધા ઉદાસ શું કામ રહ્યો છો? તમે મને કાંઈ પણ નથી કહેતા ને તમે મામાની ઘરે નાનપણથી મને શું કામ અહીંયા લઈને આવ્યા છો? પણ તમારે આજે તો મને કહેવું જ પડશે કે એવું તો શું દુઃખ પડ્યું હતું તમને કે તમે અહીંયા રહેવા આવતા રહ્યા છો. મમ્મી આજે મને કહો, આજે તો મારે જાણવું જ છે. હા મમ્મી, મેં પણ તમને બે વાર પૂછ્યું, બે વાર ને કેટલી વાર પૂછ્યું, પણ તમે કઈ જવાબ જ નથી આપતા. બસ હવે બહુ થઈ ગયું, અમારાથી તમારો આ દુઃખ નથી જોવાતું. પણ બેટા ધીરજ રાખ, સમય આવશે ને એટલે હું તને બધું જણાવીશ. હજી સમય નથી આવ્યો અને જો હું તને બધી વાત કરી દઈશ ને તો પછી તારાથી સહન નહીં થાય. બેન, સમય આવી ગયો છે. હવે ભણ્યો નાનો નથી, મોટો થઈ ગયો છે અને વકીલ થઈ ગયો મોટો. અને જો કઈ થાય ને તો આ મામો એની બાજુમાં ઉભાશે, એટલે તમે તારે તું કહી દે. હવે એટલે એના મનમાં જે હળકતી આગ છે ને એ ઉલવાઈ જાય. નકર એ બિચારો હળકતી આગમાં કેટલો સમય વીતી એક છે. હવે જો બેન નહીં કે ને સાચી સાચી હકીકત જો તું નહીં કે તો તને આ તારા એક ના એક ભાઈ ના હમ છે. હમ દઈને તમે મને સ્નેહના દાંતને બાંધી દીધી. ઠીક છે, વાતનો ખુલાસો કરો છો ને તો આજે હું તને બધી વાત કરું. તું કોણ છો, તારો બાપ કોણ છે, એનું નામ શું છે, આપણે ક્યાંના છીએ, તને બધી વાત. તો સાંભળ બેટા, તું છે ને એક મોટા ખેડૂતનો દીકરો છો. તે તારા પપ્પા આપણને છોડી ગયા ને અને આજે 23 વર્ષ થઈ ગયા, અને ત્યારે તું 1 વર્ષનો હતો. અને જ્યારે તું 8 વર્ષનો થયો ને ત્યારે તારા દાદાએ અને મોટાભાઈએ આપણને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા. એટલે આપણે આજે મોસાળમાં રહીએ છીએ. અને તારા મામાએ તારો ઉછેર એક બાપની જેમ કર્યો છે, એને કઈ ખામી નથી રાખી કે તને પ્રેમ આપવામાં. બેટા, મામાનો ઉપકાર ક્યારેય નહીં ભૂલતો. તારા માટે તો મેં બીજા લગ્ન નથી કર્યા, પણ તારા ઉછેરમાં કઈ કમી રહી જાય ને એટલા માટે તારા મામાએ પણ લગ્ન નથી કર્યા, અને એટલા માટે તું એનું ઋણ ક્યારેય નહીં ભૂલતો. મમ્મી, એ બધું તો ઠીક, પણ પપ્પાનું મૃત્યુ કેવી રીતના થયું હતું એ બધી વિગતસર વાત કહો તો અમને ખબર પડે, અને મામાના ઘરે આપણે શું કામ રહીએ છીએ. બેટા, તારા પપ્પાનું મૃત્યુ એક એક્સિડન્ટમાં થયું, અને પછી આપણે મા દીકરો હતી. પછી તારા દાદાને અને મોટાભાઈને આપણે ભારે પડવા મળ્યા, કેમ કે જો આપણે અહીંયા રહીએ તો બધામાં ભાગ દેવો પડે. ઇથે આપણને હેરાન કરવા માંડ્યા, અને પછી મમ્મી તમે અટકી કેમ ગયા? પછી શું થયું? મને વિગત વાર કહો, બોલો ને મમ્મી. પછી બેટા, તું 8 વર્ષ નો થયો ને એટલે દાદા ને મોટા પર તારી પાસે ઢોર ની જેમ કામ કરાવતા. હું તો આખો દિવસ વાડી એવો, તને ઉઘાડા પગે વાડીએ મારો ભાત દેવા મોકલે, તને પગમાં કાંટા વાગ્યા હોય, લોહી નીકળતું હોય, મારાથી સહન નતું થતું, તોય હું કઈ નહોતી બોલતી. પણ બેટા, તને કઈ થાય ને, તો મારો જીવ જાતો હતો. પછી તું ભાત લઈને આવતો ને એમાં તો છાશ ને બટકા વધેલા રોટલા મોકલતા. પછી મને એમ થતું કે મારે યારે આવું કરે છે તો મારા દીકરા એ શું કરશે. બહુ ચિંતા થતી હતી. પછી આપણને બે ની મા દીકરાને ઘરની બહાર કાઢે મૂક્યા, અને એ હવ રસ્તે રઝળતા મૂકી દીધા. ફેરા કપડે કાઢ્યા, આપણા હાથમાં કઈ ન દીધું, બધું છીનવી લીધું, અને એ રાતના સમયે આપણને બહાર કાઢ્યા. એ તો સારું થયું,
કે એક તારા મોટા બાપુ હતા ને એ તો મને દીકરી માની તો એના ઘરે આપણે રાત રોકાણ અને હવાર પડતા આપણે મામાના ઘેર આવતા રહ્યા પણ બેટા આપણે મામાના ઘેર આવ્યા તો અહીંયા ખાવાના ફપાર એક ટકનું લાવે ને તો બીજા ટકનું સાંડી જાય તો અમ્મા બાએ તારી ઉછેરમાં કઈ ખોટ નથી રાખી અને એક નિરાધાર બેનને ભાઈ બેનને આશરો આપ્યો અને આજે મામા પાસે ઘણી સંપત્તિ છે અને આપણે પણ સુખી છીએ પછી શું થઈ પછી મને આગળ વાત કર બેટા પછી દાદાને મોટા તો ઘરમાં ભાગ લાવે બિસ્કિટ છે તને નો દેતા ઈ ખાતા એના છોકરાઓને ખવડાવતા અને હું આખોની દાડી કરીને આવું ઈ પટકા મૂકલા હોય ઈ ખાધો હોય એટલે રાતે ભૂખ્યા ઊંઘી નો આવે બાર ઓસરીમાં જઈ જોવો ને તો ઈ લોકો આવો બધો ભાગ બેઠા બેઠા ખાતા હોય મારો જે પડે મારા દીકરાને એક બિસ્કિટ અને પછી મને મને વિચાર આવ્યો મારા દીકરાનો આત્મો દુભાશે ને તો આ લોકો ક્યાંય ના નહીં રહે એટલે મેં નિર્ણય લીધો કે આપણે હવે મામાના ઘરે જ રહીશું અને અહીંયા આવતા રહ્યા મામાએ આપણને આશરો આપ્યો મમ્મી હવે તું પણ સાંભળી લે અત્યાર સુધી તે જે પણ દુઃખ ભોગવ્યું ને એ ભલે ભોગવ્યું પણ હવે તારે દુઃખ નહીં ભોગવવું પડે અને આપણા ભાગમાં જેટલી જમીન હતી ને એ જમીન તો હું એ લોકો પાસેથી લઈને જ રહીશ અને મમ્મી હવે તું ચિંતા નહીં કરતી હું અને મામા આજે જ જઈએ છીએ એ લોકોના ઘરે આપણી જમીનનો ભાગ લેવા માટે અને એ હરામખોરો પાસે આપણો ભાગ માંગી હું પણ તો જોઉં ને એ લોકો શું કરી શકે છે એ લોકોના થોડા હું પણ જોવા માંગુ છું નહીં બેટા આપણે કોઈ ભાગ નથી તું સુખી છો બસ મારી મિલકત તો તું છો અને આપણે મજીવ નથી નાખો ભલે એ સુખી રહે મમ્મી મને જમીન સાથે મોહ નથી પણ એણે તમારી સાથે જે કર્યું છે એ વસ્તુનો બદલો તો હું લઈને જ રહીશ એ લોકોને રાતા પાણીએ નો રોવડાવ ને તો મારું નામ પણ સાગર નહીં હા મમ્મી હું પણ સાગર અને મામાની સાથે જાઉં છું અને મામા તમે પણ ત્યાં જઈને જરા પણ ડરતા નહીં આપણે ક્યાં ચોરી કરવા જઈએ છીએ આપણે તો આપણો હક માંગવા જઈએ છીએ બેટા આજે હું ખૂબ ખુશ છું કે મને તારા જેવી બહુ મળી મને ગર્વ છે બેટા ને બેટા તું તું મારું ને તારા બાપાનું સપનું પૂરું કરવા જઈ રહ્યો છો એટલે આ 16 વર્ષની તપસ્યા એના આશીર્વાદ છે મારા તારી હારે ને બેટા મારી તપસ્યા અને તપસ્યા પર મને પૂરો વિશ્વાસ છે કે આમાં તું જરૂરથી સફળ થઈશ મમ્મી હવે હું ત્યાં જાઉં છું અને હવે હું એ લોકો સાથે મોટા પપ્પા અને મોટા બાનો સંબંધ રાખવા નથી માંગતો જો એ લોકો મારી સામે બોલશે ને તો હું એ લોકોનું જડબું તોડી નાખીશ નહીં બેટા આપણે એવું નથી કરવું તે પુત્રો આપણું મોઢું સાટે ને તો આપણે મોઢું સાટવા ન જવાય આપણે એની જવું નથી થવું ઠીક છે મમ્મી હવે અમે જઈએ છીએ અને તમે રોવાનું બંધ કરો હવે રોવાના દિવસો તમારા નથી એ લોકોના છે ચાલો ચાલો મામા મારા દીકરાને હું વાત જણાવું આખરે સમય આવી ગયો અને મારા દીકરાને જાણ કરી